સિયા, આપણે વડોદરામાં સાથે કોલેજ કરી, પછી છૂટા પડ્યા અને પાછા અહીંયા અમદાવાદમાં એક જ કંપનીમાં મળ્યા. હા, ખરેખર. હા રાકેશ, મેં તો આવી કલ્પના જ નહોતી કરી કે આપણે બંને આવી રીતે મળશું. ખરેખર હું કહું તો મને છે ને ભગવાનનો આમાં કોઈ સંકેત લાગે છે. સાચી વાત, સંકેત જ છે કંઈક તો. મને લાગે છે કે ભગવાન આપણા બંનેના લગ્ન કરાવવા માંગે છે. અરે શું ગાંડા જેવી વાત કરે છે તું? એટલે એમાં ખોટું શું છે? ના, મારે કઈ લગ્ન બગ્ન નથી કરવા. મને છે ને એમાં તો ઇન્ટરેસ્ટ બી નથી. તો શું આખી જિંદગી તું કુંવારી રહેવાની એમ? હા, એમાં સમજ ને. કેમ અટકી ગયો? પ્રી છોકરી દેખાય છે તને ત્યાં ઉભેલી? હું જ્યાં જાઉં છું ને તે મારી પાછળ જ આવે છે યાર. કોણ છે? ખબર નહીં યાર, હું તો એને ઓળખતો પણ નથી. તો કેમ તારો પીછો કરે છે? મને કઈ નથી ખબર યાર. એક કામ કર, ચાલ આપણે પાછા જઈએ. પણ આપણે આઈસ્ક્રીમ ખાવા નથી જવું? નથી જવું હવે મારે. હેલો. હા સિયા, હું સુરત પહોંચી ગયો છું. હા ને, હા તું ચિંતા નહીં કરતી. અને હા, તું છે ને પછી મમ્મી પાસે એક જ આંટો મારી આવજો. હા હા. હા કોણ છે છોકરી? અહીંયા પણ આવી ગઈ? આજે તો મારે એને પૂછવું જ પડશે આ કોણ છે. હું છેલ્લા બે મહિનાથી જોઉં છું કે તું મારો પીછો કરે છે. હું જ્યાં જાઉં છું ત્યાં તું આવી જાય છે. તું છે કોણ? મારું નામ ઉર્મિલા છે. મારો ઈરાદો તમને હેરાન કરવાનો નથી, પણ પણ શું? અરે આ તો મારો ફોટો છે. પણ મારો ફોટો તારા મોબાઈલમાં? તું ક્યાંથી લાવી આ? આ તમારો ફોટો નથી, આ મારા વિજયનો ફોટો છે. વિજય? કોણ વિજય? એ મારો પ્રેમી છે, મારો બહુ બહુનો સહારો છે. મારી એની સગાઈ થવાની હતી. રડીશ નહીં, આવ બેસ, મને બધી વાત કર. કોણ હતો આ વિજય? શું થયું હતું એને? વિજય અમારા પડોશમાં જ રહેતો હતો. અમે નાનપણથી સાથે જ ભણતા હતા. અમારી સગાઈની વાત પણ ચાલતી હતી. અમારી તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. પણ કદાચ કુદરતને અમારો સંબંધ જ મંજૂર ન હતો, એટલે જ. કેમ, શું થયું? સગાઈની આગલી રાતે જ વિજયને પાણી ભરતા એક શોક લાગ્યો અને ત્યાં જ એની મૃત્યુ થઈ ગઈ. અરે યાર, અમારા પ્રેમની સફર અહીંયા જ ખતમ થઈ ગઈ. તમારી આ વાત સાંભળીને મને તમારા પ્રત્યે હમદર્દી થાય છે. હું તમને એક મિત્ર બનીને કહું છું કે ભવિષ્યમાં ક્યારેય પણ મારી જરૂર પડે ને તો મને ચોક્કસ યાદ કરજો. તમને મારા પ્રત્યે આટલી જ હમદર્દી હોય ને તો પ્લીઝ દિવસમાં એક વાર મને તમારો ચહેરો બતાવજો. અરે એમાં આવું કહેવાનું ના હોય. તમને જ્યારે ઠીક લાગે, જ્યારે મારી યાદ આવે ત્યારે મને આવીને મળજો બસ. છોકરી તને યાદ છે જે મને જોયા કરતી હતી? એ છોકરી મારો પીછો કરતા કરતા સુરત આવી ગઈ. હાય રામ, એ ચુડેલ તારો પીછો કરતા સુરત આવી ગઈ? એનો ઈરાદો છે ને ખતરનાક હશે, તને નુકસાન પહોંચાડવા માંગતી હશે. ના ના, એવું કઈ નથી. છોકરી મારો પીછો કરે છે એની પાછળ એક કહાની કઈ ઓર જ છે. શું કહાની છે? સુરતમાં મેં એને મારો પીછો કરતા જોઈને તો મને ગુસ્સો આવી ગયો. તો એની પાસે ગયો ને આડે હાથ લીધી મેં એને. મેં પૂછ્યું મેં એને
કે તું મારો પીછો શું કામ કરે છે, તારો ઈરાદો શું છે? તો એને જે મને કારણ કીધું ને એ ચોંકાવનારું હતું. શું વાત હતી એની? એટલે એનો ફ્રેન્ડ વિજય અને તારી શકલ ખૂબહુ મળતી લાગે છે. હા, એવું જ હતું. અને એણે મને રિક્વેસ્ટ પણ કરી છે કે પ્લીઝ તમે તમારું મોઢું મને રોજ એકવાર બતાવજો. રાકેશ જોજે, હા, એ છોકરી કે એની જાળ માતાને ફસાવી ન દે. ના ના, એવું નહીં બને. હું કઈ કોઈની ચુગલમાં ફસાવ્યો એવો છું? બેટા, તું કાલે ઓફિસમાં રજા લઈ લેજે, આપણે છોકરી જોવા જવાનું છે. છોકરી જોવા? પણ ક્યાં? અહીંયા અમદાવાદમાં જ છે. એ પણ તારા પપ્પાના ફ્રેન્ડ, એની જ દીકરી છે, હરેશભાઈ. મમ્મી આટલી ઉતાવળ શું કામ કરો છો? હજુ હમણાં તો મારી નોકરી લાગી છે, પહેલાં થોડું સેટો થવા દો મને. બેટા, 2 વર્ષ નહીં પણ તું કહે ને તો હું 3 વર્ષ રાહ જોઉં. અને આ છોકરી જાણીતી છે અને ખૂબ હોશિયાર છે ને મને બહુ ગમે છે. હું આ ઠેકાણું જવા દેવા નથી માંગતી. ઓકે મમ્મી, સારું. પણ સગપણ નક્કી થાય ને તો 1-2 વર્ષ રહીને રાખજો લગ્ન, કારણ કે લગ્ન માટે થોડા હું રૂપિયા તો ભેગા કરું. હા બેટા, તું કહીને એમ જ કરીશ. પણ કાલે તું ઓફિસમાં રજા મૂકી દેજે. મમતાબેન, અહીંયા આવવામાં તમને કોઈ તકલીફ તો નથી પડી ને? અરે હા, ઘર તો મળી ગયું ને તમને? ના ના હરેશભાઈ, કોઈ તકલીફ નથી પડી. આમે હું એકવાર તો અહીંયા આવી જ ગઈ છું એટલે મને તમારું એડ્રેસ પૂરેપૂરું યાદ હતું. આ ગામમાં હું ગમે તેને પૂછું ને કે હરેશભાઈનું ઘર ક્યાં છે તો અહીંયા ઘર સુધી મૂકી જાય છે. અરે બેટા, પાણી લાવજો, આ મહેમાન આવી ગયા છે. રાકેશ, તમારે બંનેને જે કંઈ વાત કરવી હોય તો બંને રૂમમાં જઈને વાત કરી લો. જી પપ્પા. આને હું સંયોગ સમજુ કે ચમત્કાર? મારા માટે તો આ ચમત્કાર જ છે, કારણ કે હું જેના ચહેરામાં મારા વિજયના દર્શન કરતી હતી એ જ મને આજે મળી ગયો. મને લાગે છે મને મારો વિજય મળી ગયો. અત્યાર સુધી મેં સાંભળ્યું હતું કે પ્રેમ ભગવાનનું સ્વરૂપ જ હોય છે. જો આપણે કોઈને સાચો પ્રેમ કરીએ ને તો એ મળ્યા પછી પણ આપણને મળે છે. હા, મારો સાચો પ્રેમ હતો ને એટલે જ તમે મને વિજયના રૂપમાં મળ્યા. રાકેશ તને પસંદ છે? હા પપ્પા. બેટા, તને ઉર્મિલા પસંદ છે? હા મમ્મી. બે એકબીજાને પસંદ કરે છે તો મિયા બીબી રાજી ક્યાં કરેગા કાજી, હે ને? અને હા, લગ્નમાં કોઈ વાતની કમી રાખવા નથી. મારી એકને એક દીકરી છે અને તમે માંગશો ને એના કરતાં ડબલ કરિયાવર હું આપીશ તમને. અને ખૂબ ધામધૂમથી લગ્ન કરવાના છે આપણે. પરિવારના જે કોઈ સભ્યો હોય ને જાજેરી જાન જોડીને આવજો તમે બધાએ. હમ, કોઈને કહેવાનું ચૂકી નહીં જતા. સગાઈમાં મોડું કરવાનું અને લગ્નમાં કોઈ મોડું કરવાનું નથી જરાય. બરાબર છે? બરાબર છે.
આપણે મુરત બતાવીને તારીખ પક્કી કરી દેવાની. અને એ વહેલી પાછી, મોડું જરાય નહીં. રાજી છો ને છોકરો તમે?